અમદાવાદ થી વિગતો સામે આવી રહી છે. અમદાવાદ કોંગ્રેસ ઓફિસ ખાતે પથ્થરમારાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે. તો એલિસ બ્રિજ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી છે. 5 કાર્યકર્તા પર ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વિગતો અમદાવાદથી સામે આવી રહી છે. નારણપુરા વોર્ડ પ્રમુખ મનીષ ઠાકોરની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે. તો શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. NSUI પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ થઈ છે. આ સાથે જ વિગતો સામે આવી રહી છે. 5 કાર્યકર્તા પર ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ખાતે શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારાનો મામલો સામે આવી રહ્યો છે અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ ઓફિસ પાસેથી. તો આ સાથે જ કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે. તો એલિસ બ્રિજ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી છે. આ સાથે જ 5 કાર્યકર્તાઓ સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદથી આ વિગતો મળી રહી છે. કોંગ્રેસ ઓફિસ પથ્થરમારાનો મામલો સામે આવી રહ્યો છે. તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? પ્રમાણે કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ અને જે કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ વચ્ચે જે ઝડપ થઈ હતી, બંને વચ્ચે જે પથ્થરમારો થયો હતો, તેને બાદ જે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા, તે પૈકી કોંગ્રેસના જે 5 લોકો છે તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેની અંદર સંજય બ્રહ્મભટ્ટ જે છે તે શહેરના પ્રવક્તા છે. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ જે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના મનીષ ઠાકોર જે નારણપુરા વોર્ડના પ્રમુખ છે. મુકેશ દંતાણી જે છે કોંગ્રેસના ઉપપ્રમુખ છે. અને સાથે જ NSUIના પ્રવક્તા હર્ષ પરમારની પણ જે ધરપકડ કરવામાં આવી છે. વિવિધ કલમો હેઠળ જે આ તમામ જે લોકોને હાલ જે ધરપકડ કરવામાં આવી છે, આ સાથે જે લોકોને અટકાયતી પગલાં જે લેવામાં આવ્યા હતા, જેની અંદર એલિસ બ્રિજ, વાસણ અને પાલડી ખાતે જે લોકોને લઈ જવામાં આવ્યા હતા, તે પૈકીમાં કોને કોની સામે શંકા છે, કોને પથ્થરમારો કર્યો છે, તે તમામ જે વિગતો મેળવી અને એક બાદ એક જે છે તે આજે ધરપકડની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. આ સાથે જ જે પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે રાહુલ ગાંધીના પોસ્ટર ફાળવા મામલે પણ કોંગ્રેસે જે ફરિયાદ આપી છે, જેની અરજી હાલ લેવામાં આવે છે, પરંતુ ફરિયાદ થઈ નથી, તો તેની પણ જે માંગણી છે તે કોંગ્રેસ કર્યું છે. હાલ જે 5 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે, હજુ પણ જે ઘણા જે કોંગ્રેસી કાર્યકર્તા તેમજ હોદ્દેદારો છે તેની ધરપકડ થાય તેવી શક્યતા છે. જી જી મેહુલ, તમામ વિગતો બદલ આભાર. અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ સાથે જ કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલો અમદાવાદથી સામે આવી રહ્યો છે. એલિસ બ્રિજ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી છે. તો 5 કાર્યકર્તા પર ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે જ નારણપુરા વોર્ડ પ્રમુખ મનીષ ઠાકોરની ધરપકડ થઈ છે. તો અન્ય નામ છે મુકેશ દંતાણી, જે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ છે. તો NSUIના પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે.